બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો રાજુલા શહેરમાં 3 સરકારી ડોક્ટરો પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપાયા. રાજુલા ખાતે આવેલ સમર્પણ સ્પેશિયાલિટી હોસ્પિટલનું થોડા મહિના પહેલા ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકાર હસ્તકની રાજુલા સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી ન હતી અને સમર્પણ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને સીધા બારોબાર અન્ય સ્થળે જતા રહ્યા હતા. આજે એ જ હોસ્પિટલ કે જેનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રીએ કર્યું હતું તે જ હોસ્પિટલમાં સરકારી ડોક્ટરોની બિનકાયદેસર રીતે આ સમર્પણ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા. આ તે જ હોસ્પિટલમાં 2 સરકારી હોસ્પિટલના ડોક્ટરો રંગે હાથે પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા. રાજુલા ખાતે ભાવનગર આરોગ્ય વિભાગ અને નાયબ નિયામક મનીષ ફેન્સી RDD અને અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી RF જોશી ટીમ અને રાજુલા બ્લોક હેલ્થ ઓફિસર NV કરસરિયા સહિતની ટીમ દ્વારા રેડ કરી 3 સરકારી ડોક્ટરોને પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા અને 3 ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર શૈલેષ કરસરિયા તેઓ હાલ રાજુલામાં પ્રાઇવેટ હોસ્પિટલ સદવિચાર ખાતે ફરજ બજાવતા રંગે હાથે પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા. તેમજ રાજુલા સરકારી હોસ્પિટલ પર ફરજ બજાવતા ડોક્ટર ભૂમિ કડિયા સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા ઝડપાયા હતા અને ડોક્ટર મહેશ કાતરિયાને પ્રાઇવેટ હોસ્પિટલ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે નવજાત શિશુ તથા બાળ રોગ નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા. તેમજ સમર્પણ હોસ્પિટલ ખાતે આવેલ સોનોગ્રાફી મશીન કબજે લઈ સરકારી સીલ મારવામાં આવેલ 3 ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. અલ્લા રકાહા, ZSTV, રાજુલા.